નમસ્કાર. નિર્મળા ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે વતનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિકાસકારોની જ્યારે ભેટ આપતા હોય ત્યારે ચોક્કસ એક જે અત્યારે તો ગુજરાતમાં અત્યારે એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે વડાપ્રધાન બન્યા બાદ એટલે કે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ અત્યારની તે ગુજરાતની મુલાકાત છે. અને ગુજરાતની મુલાકાત ઘણી મહત્વની અત્યારે તો ગણવામાં આવતી હોય છે. કારણ કે ગુજરાતની મુલાકાતમાં તેમણે સૌથી પહેલાં તો રિન્યુએબલ એનર્જી જે સમિટ હતી તેમાં પણ તેમણે જે ચર્ચા વિચારણા કરી હતી. સાથે જ જો જોવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ ફેઝ ટુની પણ જે શરૂઆત કરાવી હતી, ત્યારબાદ જીએમડીસી ખાતે જે કાર્યકર્તાઓને જે સંબોધ્યા હતા અને સાથે સાથે વિકાસ કાર્યોના પ્રકલ્પોની જે અમુક ભેટ પણ આપી હતી. સાથે જ્યારે આપણે એમ કહેવાય કે ગુજરાતમાં અત્યારે હાલ તો જે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ તો ગુજરાતની ધરતી ઉપર હોય અને તેમાં પણ તેમના જન્મદિવસ અને જોડે અત્યારે હાલ તો તેઓ આવ્યા હોય તેથી અત્યારે હાલ તો આમ ઉત્સાહનો માહોલ વધારે પડતો જોવા મળી રહ્યો છે. કારણ કે એક બાજુ ક્યાંક ચર્ચાઓ એવી પણ જોવા મળતી હતી કે આજે સાંજે અને સાથે ગઈકાલે સાંજે પણ રાજભવન ખાતે જે અમુક મિટિંગોનો દોર પણ જે યથાવત જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આવ્યા ત્યારથી લઈને ક્યાંક રાજકારણ ગરમાયેલું છે અને આજની વાત કરવામાં આવે તો આજે તેમણે ભારત કેટલો વિકાસ આગળ કરી રહ્યો છે તેને લઈને પણ તેમણે ચર્ચા વિચારણા કરી હતી. આજ તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ અને સાથે સાથે જે યોગેશભાઈ ચુડગર કે જેઓ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. હિતેન્દ્રભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. આજનો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ હતો અને ગઈકાલની પણ હું આપને સૌથી પહેલાં તો પૂછીશ કે ગઈકાલે કેવા પ્રકારની પરિસ્થિતિ હતી, ક્યાં કેવી પણ ચર્ચાઓ જોવા મળતી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવનમાં પણ જે ખાસ અમુક મિટિંગ પણ કરી છે મુખ્યમંત્રી સાથે હોય કે પછી સી આર પાટીલ સાથે, તેને લઈને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા, પછી સીધા તેઓ વડસર ખાતે ગયા. વડસરથી તેઓ રાજભવન ખાતે ગયા. રાજભવન ની વાત કરો તો રાજભવન અને સોમનાથ ટ્રસ્ટ સાથે ખાસ બેઠક કરી હતી. સોમનાથ ટ્રસ્ટ ના પણ તેઓ ચેરમેન છે. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે જે બેઠક કરી એમાં એક મહત્વની નિમણૂક છે એ મફતલાલ જે ગ્રુપ છે ટેક્સટાઇલ ક્ષેત્રે ખૂબ જાણીતું હતું એમના પૌત્રની નિમણૂક કરવામાં આવી છે સોમનાથ ટ્રસ્ટમાં. આ સિવાય રાજકીય વાત કરીએ તો રાજકીય રીતે હાલ પ્રદેશ ભાજપ પ્રમુખ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે શું ચર્ચાઓ થઈ એની હજુ કોઈ વાતો બહાર આવતી નથી. કોણ કોને મળ્યું છે એ વિશે કઈ કહી શકાય એવું નથી. એક વાત ચોક્કસ છે, આજે દિવસ દરમિયાન એમને મેટ્રો રેલ પ્રોજેક્ટ ને પણ ખુલ્લો મૂક્યો છે. ખૂબ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એટલા માટે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમની ઈચ્છા હતી કે અમદાવાદ ગાંધીનગર મેટ્રો સાથે જોડાય, જે આજે કહી શકાય 12 વર્ષ બાદ એમનું એ સ્વપ્ન પૂર્ણ થયું છે. આજે અમદાવાદ ગાંધીનગર હવે મેટ્રોના કારણે જોડાઈ ચૂક્યું છે. અત્યાર સુધી એસટીની સેવા હોય કે પર્સનલ વ્હીકલની સેવા હોય એના માધ્યમથી જોડાયેલું રહ્યું હતું, પણ હવે પાટનગર તો પણ મેટ્રોની ભેટ મળી ચૂકી છે. એ જ રીતે વાત કરીએ કે આજે ખૂબ મહત્વપૂર્ણ પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય, મુખ્યમંત્રી આવાસ યોજનાની વાત હોય કે પછી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો હોય, બ્રિજની વાત હોય, શિક્ષણ બ્રિજ બનાવવાની વાત હોય, આવા અનેક કામોના પણ એમના દ્વારા લોકાર્પણ ભૂમિપૂજન કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો ગુજરાત સાથે નો સતત નાતો રહ્યો છે, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે 13 વર્ષ કામ કર્યું. પણ તેઓ વાત કરે તો 17 સપ્ટેમ્બર એની આસપાસ સતત એમ કહી શકાય કે તેઓ ગુજરાત આવતા રહ્યા છે. અત્યારે પણ તો જન્મદિવસ મોટા ભાગે તો ગુજરાતમાં ઉજવવાનું પસંદ કરતા હોય છે. આજના એમના ભાષણમાં પણ એમને કીધું કે હવે હું વારાણસી નો થઈ ગયો છું, યુપી વાળો થઈ ગયો છું, અયોધ્યા ને સોલાર સિટી બનાવવાની વાત કરી. સાથે સાથે એમને કીધું 17 જેટલા બીજા સિટી પણ મારે સોલારના બનાવવાના છે એ એમને વાત કરી છે. એમને એમના 100 દિવસના કાર્યકાળનો હિસાબ પણ આપવાની કોશિશ કરી. એમાં એમને 3 લાખ કરતા પણ વધુ કરોડના પ્રોજેક્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો પણ અત્યારે ચાલી રહ્યા હોવાની પણ એમને વાત કરી કે મંજૂરી આપી દીધી છે. હિતેન્દ્ર, એક બહુ મહત્વની બાબત એ પણ આપને પૂછીશ કે આ એક સૂચક મુલાકાત કહી શકાય તેવી ક્યાંક સૂત્રો તરફથી માહિતી પણ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે મુલાકાત છે તેને. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેં આપને પહેલા પણ કીધું એમનો જન્મદિવસ પૂર્વે અને જન્મદિવસ મોટા ભાગે ગુજરાતમાં ઉજવવાનું પસંદ કરતા હોય છે. બીજું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા દીર્ઘદ્રષ્ટિ છે, માને છે કારણ કે વર્ષ 2026 આગામી સમયમાં મહાનગરપાલિકા એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ થવાની છે.
તે ચૂંટણીની તૈયારીઓ પણ અત્યારથી તેમના દ્વારા શરૂ કરી દે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે ભારતીય જનતા પાર્ટી, સતત કહી શકાય કે ચૂંટણી લક્ષી કાર્યક્રમો કરતી જ રહેતું હોય છે. એ પછી મહાનગરપાલિકા ચૂંટણી આવતી હોય, ગ્રામ પંચાયત ની આવતી હોય, પંચાયત ની આવતી હોય, કે લોકસભા આવે, વિધાનસભા આવે. કારણ કે વર્ષ 2027 ગુજરાત વિધાનસભાની પણ ચૂંટણીઓ આવવાની છે. એ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે ગુજરાતના નેતા હોય, એમના સતત પ્રવાસો પણ થતા રહેતા હોય છે. આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સત્તામાં રહ્યું છે અને મુખ્ય કારણ છે સતત ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત કાર્યક્રમો આપવા, વિકાસલક્ષી કામો કરવા અને જનતાને પોતાના કામોનો હિસાબ આપવો. એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ કહ્યું કે અમે ભૂમિપૂજન કરીએ છીએ તો ઉદ્ઘાટન પણ કરતા હોઈએ છીએ. એમના કાર્યક્રમમાં મોટા ભાગે એવું બન્યું છે જેટલા એમને ભૂમિપૂજન કર્યા એના ઉદ્ઘાટનો પણ કર્યા છે, જેના કારણે એમને ચૂંટણીમાં સીધો લાભ પણ મળતો રહ્યો છે. ભાઈ, જે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે આ 3 દિવસનો જે આ જે કાર્યક્રમ છે તેને સૌથી પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હિતેન્દ્રભાઈ, જેમ કહ્યું એમ છેલ્લા કેટલા વર્ષોથી 17 સપ્ટેમ્બર એમનો જન્મદિવસ છે એ ગુજરાતમાં ઉજવવાનું એ પસંદ કરે છે. અત્યાર સુધી તો એમના માતોશ્રી હીરાબા હતા, એમના આશીર્વાદ લઈ અને દિવસના કાર્યક્રમની શરૂઆત કરી, પણ આજે એ શક્ય ના બન્યું. પણ ગુજરાતની મુલાકાત તો ચોક્કસ એમણે લીધી અને 17 સપ્ટેમ્બર એટલે આવતીકાલે એમના જન્મદિવસની ઉજવણી હર્ષભેર થશે. અને એના માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ આખું સપ્તાહ સેવા સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. એવા સમયે જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે હિતેન્દ્રભાઈએ કીધું એ પ્રમાણે એમના આવ્યા પછી તુરત જ એમણે રાજભવનમાં બધી મિટિંગો કરી હતી. એક તો ખાસ સોમનાથ ટ્રસ્ટની મિટિંગ કરી અને સોમનાથ પ્રત્યે એમનો લગાવ આપણને ખબર છે, એમની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા વગેરે વગેરે એને યાદ કરો. પણ સોમનાથ પ્રદના વિકાસ માટે એમણે પૂરતા પ્રયત્નો કર્યા છે. અને ત્યાર પછી રાજભવનમાં જે કઈ મિટિંગો થઈ એ ચોક્કસ રાજકીય મિટિંગો હતી અને પ્રદેશના અગ્રણીઓ સીઆર પાટીલ હોય, સીએમ ભૂપેન્દ્રભાઈ હોય અને કેટલાક બીજા નેતાઓ સાથે એમણે પરામર્શ કર્યો હશે. અને એવું કહેવાય છે કે જે સમાચાર છે એ પ્રમાણે માનનીય ભૂપેન્દ્રભાઈ એમના દીકરાની સારવાર માટે 15 દિવસથી 1 મહિના માટે અમેરિકા જવાના છે. એ દરમિયાન એ જગ્યા ખાલી પડે તો ત્યાં કોણ, એની પણ ચર્ચા ત્યાં થઈ હશે. અને મંત્રીમંડળમાં મોટા ફેરફારો થાય એવી પણ અત્યારે વાત થઈ રહી છે. ત્યારે અત્યારે એના માટેની રાજકીય મુલાકાતો અને રાજકીય ચર્ચાઓ ગઈકાલે ચોક્કસપણે થઈ હશે અને એના આઉટકમ શું આવ્યું એ હજુ બહાર આવ્યું નથી. પણ ચોક્કસ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ઠેર ઠેર બખેડાઓ ચાલે છે. આ શબ્દ હું જાણી જોઈને વાપરું છું કારણ કે લગભગ બધા અખબારોએ આનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે ક્યાંક શાંતિ થાય, ક્યાંક સુમેળ થાય અને ફરીથી સંગઠન મજબૂત થાય એ માટે નરેન્દ્રભાઈની હાજરીમાં ચર્ચાઓ થઈ હશે. આજે જ્યારે એમના જાહેર કાર્યક્રમમાં એમણે સંબોધન કરી અને એમના 100 દિવસના કાર્યકાળની 3જી વખત શપથ લીધા ત્યાર પછી પહેલી વાર ગુજરાત આવે છે અને તે દરમિયાનમાં 100 એમના 3જા કાર્યકાળના 100 દિવસ પૂરા થયા એનો એમણે ચોક્કસ હિસાબ આપ્યો આજે. અને એમણે શું શું કામો કર્યા, એમને જે ગેરંટીઓ આપી હતી, મોદી કી ગેરંટી કરીને આપણે જે ચૂંટણી વખતે સાંભળતા હતા એમાંની કેટલી બધી વાતો એમણે 100 દિવસની અંદર પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. એમાં મને લાગે વળગે છે ત્યાં સુધી 70 વર્ષથી ઉપરના બુજુર્ગોને માટે આયુષ્યમાન કાર્ડ જેવી નવી યોજના દાખલ કરી છે અને એનો અમલ ચાલુ થઈ ગયો છે. એ અમારા જેવા સિનિયર સિટીઝનો માટે એક આનંદની વાત છે. અને એ ઉપરાંત લોકોને ઘર પાકા મકાનો પૂરા પાડવા એમાંનો એમણે લક્ષ્યાંક કીધો એ પ્રમાણેનું તો અગાઉ કરેલું જ હતું, પણ આ 100 દિવસમાં પણ 11 લાખ જેટલા મકાનો એમણે જરૂરિયાત વાળાઓને આપ્યા. અને ગુજરાતમાં પણ એનો આજે એક દાખલા તરીકે દાખલારૂપ કહેવાય એવી રીતે એ મકાનોની વહેંચણી પણ જે તે જરૂરિયાત વાળા બહેનોને આપવામાં આવી હતી. અને એ વખતે નરેન્દ્રભાઈ જે ઉલ્લેખ કર્યો એનો મને આનંદ થયો કે એ ભલે દિલ્હી ખાતે
એમનું કાયમી નિવાસ થઈ ગયો, પણ એમને ગુજરાતને યાદ રાખ્યું. દશેરાથી માંડીને દિવાળી સુધીના તહેવારો ઉલ્લાસપૂર્વક ઉજવાય એવી વાત એમણે કરી. ત્યારે એક મુખ્ય મુદ્દો મારા ધ્યાનમાં જે આવ્યો છે તે કે છેલ્લા કેટલા સમયથી આ વર્ષા ઋતુમાં ગુજરાતમાં ભારે વરસાદ અને એના કારણે જે કંઈ ખાના ખરાબી થઈ છે એનો નરેન્દ્રભાઈએ ઉલ્લેખ કર્યો અને એ માટે ઘણા લોકોના મૃત્યુ થયા છે, ઘણા લોકોને ઘર વખરીને નુકસાન થયું છે વગેરે યાદ કરીને એમણે દુઃખ પ્રગટ કર્યું. પણ હું જે અપેક્ષા રાખતો હતો કે આમાં કેન્દ્ર સરકાર શું મદદ કરશે એની કોઈ જાહેરાત થશે, પણ એવી કોઈ જાહેરાત થઈ નહીં. ચોક્કસ હજુ સર્વે વગેરે ચાલી રહ્યા છે, પણ કેન્દ્ર સરકાર ગુજરાતને આ કુદરતી આફતમાં જે કોઈ લોકોને સહન કરવું પડ્યું છે એના માટે કંઈક મદદ કરશે એવી અપેક્ષા આપણે રાખીએ. એટલે નરેન્દ્રભાઈ આજે એમના 100 દિવસના કાર્યકાળનો હિસાબ આપી અને જણાવ્યું કે મોદી કી ગારંટી નામે જે કઈ ગારંટીઓ આપી છે તે અમે ચોક્કસ પૂરી પરિપૂર્ણ કરીશું અને હજુ આ ત્રીજા એમના પ્રધાનમંત્રી પદના કાર્યકાળ દરમિયાન ઘણા બધા કાર્યો કરવામાં આવશે અને જે જે ગેરંટીઓ આપી છે એને પરિપૂર્ણ કરવામાં આવશે ને એના માટે લાંબી રાહ નહીં જોવી પડે. એના માટે હું રાત નથી જોતો, દિવસ નથી જોતો અને કાર્યકર્ત રહું છું એ એમને જાહેરાત કરી. એ બહુ આનંદની વાત છે અને 303 માંથી 240 ઉપર જવા પછી નરેન્દ્રભાઈનો જુસ્સો ઓછો થાય એવી જે વાતો હતી, એવી મજાકો થતી હતી, એવા અખબારી રિપોર્ટો આવતા હતા, એ બધાનો નિકાલ કરતા એમણે જે જુસ્સાથી ને ઉત્સાહથી વાત કરી એ જોતા લાગ્યું કે આ અમારા ગુજરાતના નરેન્દ્ર મોદી એમનો જુસ્સો આ ચૂંટણી પરિણામને કારણે જરાય ઓછો થયો હોય એવું લાગ્યું નહીં. એમના સંબોધન દરમિયાન એમણે જે કઈ વાતો કરી એ વાતો ઉપરથી એમ લાગે છે આ એ જ નરેન્દ્ર મોદી છે કે જેને 303 સીટો મેળવી હતી અને ભારતની કાયાપલટ છેલ્લા 10 વર્ષમાં કરી હતી, એ હવે આવતા 5 વર્ષમાં પણ એ જ ઉત્સાહ ને એ જ જુસ્સાથી કરશે એવો મને અહેસાસ થયો. બિલકુલ હિતેન્દ્રભાઈ, એક બહુ જ મહત્વની બાબત એ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા અને ગુજરાતમાં જે અતરાલ વિકાસ પ્રકલ્પોની જે ભેટ આપવામાં આવી છે, આજે જે રી ઇન્વેસ્ટ સમિટ પણ જે આજે મળી હતી રિન્યુએબલ એનર્જી ઉપર અત્યારે ગુજરાત જે ભાર મૂકી રહ્યું છે, બીજી બાજુ સેમિકન્ડક્ટર હબ ઉપર પણ ગુજરાત ભાર મૂકી રહ્યું છે અને અત્યારે ત્રીજી બાજુ જે આ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ 2ની જે એક શરૂઆત કરાવી છે તેની ઉપરથી ક્યાંક કહી શકાય કે ના ગુજરાત ઉપર જે પ્રમાણે અત્યાર સુધી એમ કહેવામાં આવતું કે વિકાસ મોડલ તરીકે અત્યારે આખે આખા ભારતમાં જે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે અને તે જ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય, સૌથી વધારે પ્રાયોરિટી ક્યાં ગુજરાતને હજુ પણ આપી જ રહ્યા છે તેઓ? એક ને ગુજરાત મુખ્યમંત્રી તરીકે એમને કામ કર્યું છે, સ્વાભાવિક છે ને, તેઓ પોતે ગુજરાતના પણ છે, એમની નૈતિક જવાબદારી પણ ગુજરાતના કારણે આજે ભારતીય જનતા પાર્ટી દેશમાં નેતૃત્વ કરી શક્યું છે પણ એક હકીકત છે. કારણ કે આખા દેશમાં ક્યાંય સત્તામાં નહોતું ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સત્તા અપાવી છે, ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ગુજરાત પ્રત્યે વધારે પ્રેમ રાખે, સ્વાભાવિક છે. એમાં પણ નરેન્દ્ર મોદીનો પોતાનો પ્રેમ પણ ગુજરાત પ્રત્યે રહ્યો છે, એટલા માટે તેઓ ગુજરાત પર સતત ફોકસ રાખતા રહ્યા છે. આજે વિશ્વના નેતાઓને જો ગુજરાતમાં લાવ્યા હોય તો એકમાત્ર નરેન્દ્ર મોદી લાવ્યા છે. આજે રશિયાની વાત હોય કે પછી એ ચાઇનાની વાત હોય, અમેરિકાના પ્રમુખની વાત હોય, જાપાનની વાત હોય, ઇઝરાયલની વાત હોય, આ તમામ દેશના પ્રમુખ નેતાઓ ગુજરાતમાં લાવ્યા. એક રીતે જોવા જઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે આ શક્ય બન્યું છે. આજે ગુજરાતનું જો ઇન્ટરનેશનલ બ્રાન્ડિંગ થયું હોય તો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે થયું છે એવું કેવું અતિશયોક્તિભર્યું નહીં કહેવાય. એ જ રીતે વાત કે આજે પણ એમને પોતાના ભાષણમાં કહ્યું છે કે આગામી સમયમાં પણ ગુજરાત એ મેન્યુફેક્ચર હબ બનવાનું છે. આજે મેડ ઇન ઇન્ડિયા હશે તો એમાં મેડ ઇન ગુજરાત સૌથી વધુ હશે. આજે ગુજરાતમાં સૌથી વધુ મેન્યુફેક્ચર હબ બનશે, જેના કારણે આખા વિશ્વમાં જો પ્રોડક્ટ વેચાતી હશે તો એ ગુજરાતમાં બનેલી પ્રોડક્ટ હશે, એ આ થવાનું છે. એ પ્રકારનો પ્રશ્ન નિર્દેશ આપ્યો, આગામી સમયમાં ગુજરાતે મેન્યુફેક્ચર હબ બનીને રહેવાનું છે. જે પ્રકારે સેમિકન્ડક્ટર ક્ષેત્રની વાત હોય, આજે કારની વાત કરો તો જે રીતે ભલે ટાટા નેનો પ્રોજેક્ટ કદાચ એટલો સફળ ના થયો પણ એના પછી અનેક કંપનીઓ ગુજરાતમાં આવીને જેના કારણે આજે ગુજરાતમાં કાર બનતી થઈ ગઈ છે. આજે મારુતિનો જે પ્રોજેક્ટ તમે માંડલમાં પણ જોઈ શકો છો, જેના કારણે આખું જે ચુવાણ પંથકમાં જે આર્થિક સ્થિતિ હતી આજે બદલાઈ ચૂકી છે. આજે ગુજરાતની આર્થિક સ્થિતિ બદલાઈ એનું મુખ્ય કારણ વાયબ્રન્ટ સમિટ પણ છે. એટલે નરેન્દ્ર મોદીના કારણે ચોક્કસપણે ગુજરાત એ બિઝનેસ
મોડ્યુલ બની ચુક્યું છે. ભૂતકાળમાં પણ ગુજરાતમાં વેપાર થતો હતો, ગુજરાતીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ વેપાર કરતા હતા એમાં ના નથી. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખું રાજકારણની પરિભાષા બદલી. આજે સરકારમાં નરેન્દ્ર મોદી એક સીઓની જેમ વર્ત્યા, જેના કારણે આજે ઇન્ટરનેશનલ કક્ષાના તમામ મોટા નેતા, જે કહી શકાય ઉદ્યોગપતિઓથી લઈને નેતાઓ, તમામ લોકો ગુજરાત આવ્યા છે. એનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદી છે, એમાં કોઈ બે મત નથી. ગુજરાતને ફાયદો પણ થયો છે. આજે તમે જુઓ તો ગુજરાતની અંદર માત્ર ગુજરાતીઓ નહીં, સમગ્ર દેશમાંથી લોકો રોજગારી મેળવવા માટે ગુજરાતમાં આવ્યા છે. આજે સુરતનો મિની ભારત કહેવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદની પરિસ્થિતિ એ જ છે. આજે તમામ પરિબળો બનવાનું મુખ્ય કારણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદ્રષ્ટિ છે, દૂરદર્શિતા છે, જેના કારણે આ શક્ય બન્યું છે. ભૂતકાળમાં આ શક્ય નહોતું. આજે સોલાર ઉપર પણ એ ખૂબ ભાર મૂકી રહ્યા છે. ભૂતકાળમાં આ પ્રકારે સોલાર એનર્જી પર ભાર નહોતો મૂકવામાં આવ્યો. આજે સોલાર એનર્જી પર જો ભાર મૂકવામાં તો કદાચ સ્થિતિ અલગ હોત. અત્યારે મેં સ્પષ્ટપણે કહ્યું છે કે 500 GW અમારું ઉત્પાદન કરવાનું પ્લાનિંગ છે આજે, તો એના માટે અત્યારથી પ્રયત્ન કરે. એના ભાગરૂપે આજે ગાંધીનગરમાં રિન્યુએબલ એનર્જી ની કોન્ક્લેવ 3 દિવસ માટે યોજાઈ રહી છે, જેમાં પણ દેશ વિદેશના લોકો આવ્યા છે. આજે જાપાન હોય, અમેરિકા હોય, યુએસએ હોય, યુકે હોય, ડેનમાર્ક હોય, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ જેવા ના લોકો પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. એટલે સરકાર શું કરી શકે? તો સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર પર સતત પ્રયાસ કરે છે. આજે દેશના લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કેવી રીતે સારી સુવિધાઓ પૂરી પાડી શકાય એ તમે વંદે ભારત ટ્રેનના માધ્યમથી બી જોઈ શકો છો, મેટ્રોના માધ્યમથી જોઈ શકો છો, એરપોર્ટના ડેવલપમેન્ટ જોઈ શકો છો, પોર્ટના ડેવલપમેન્ટ. આજે મોટાભાગના હાઈવેસ ડેવલપ થાય છે, ઇનડાયરેક્ટલી ખૂબ મોટા ભાઈ રોજગારીનું સર્જન પણ થાય છે, જેના કારણે વિકાસનો પણ વેગ મળી રહ્યો છે, એ પણ સ્વીકારવું પડે. નરેન્દ્ર મોદીના આ 100 દિવસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે પડકારો ઘણા બધા હતા. અત્યાર સુધી આપણે જોયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર હતી એમ અત્યાર સુધી આપણે 10 વર્ષમાં તો જોયું છે, પરંતુ આ એનડીએની સરકાર છે અને એનડીએની સરકારમાં પણ ક્યાંક એમ કહેવાય ને કે ઘણા બધા પડકારો સામે હતા અને તે પડકારો અત્યારે હાલ તો ક્યાંક જે અત્યારે હાલ પાછળ પાડીને પણ ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્ય કર્યા છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? તો યજ્ઞભાઈ, આપની વાત સાચી છે કે અત્યારે ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈ થોડા ઇલેક્શન રિઝલ્ટોને કારણે, ઓછી સીટો આવવાને કારણે એનડીએની સરકાર બનાવવી પડી છે. પહેલા તો ભારતીય જનતા પાર્ટી મુખ્ય હતો, ભલે બીજા પક્ષો જોડાયા હતા પણ પૂરી મેજોરિટી હતી, એટલે નરેન્દ્રભાઈને કામ કરવા માટેની છુટ્ટી હતી. હવે કેટલીક બાબતોમાં એમને જે બે પક્ષોનો સાથ લેવો પડ્યો છે એમને સાથે રાખવા પડે છે. દાખલા તરીકે એમને વકફ બોર્ડ માટેનો જે કાયદો બનાવવાનો હતો એમાં એમને નમતું આપીને સંસદીય સમિતિને સોંપવું પડ્યું, નહીં તો એ આખો કાયદો એમને એમ સીધો સીધો પસાર થઈ ગયો હોત. પણ આ એમની મજબૂરી છે. પરંતુ આ પણ એમની એક નીતિનો, રણનીતિનો એક ભાગ છે કે ભલે સંસદીય સમિતિ પાસે આ જાય પણ આ કાયદો પસાર કરીને નરેન્દ્રભાઈ આમાં સફળ થશે એવી મને શ્રદ્ધા છે. એવા ઘણા બધા કામો એવા છે કે જે પોતે પોતાની રીતે કરતા હતા અને સંપૂર્ણપણે પોતાનો કાબુ હતો, એને બદલે હવે ક્યાંક સાથી પક્ષોને સાથે રાખવા પડે છે અને સાચવી સાચવીને કામ કરવું પડે છે. પરંતુ આ તો નરેન્દ્ર મોદી છે, એ પોતાનું ધાર્યું કામ પોતાની રણનીતિને આધારે કોઈ પણ રીતે પાસ કરશે. અને આ આ ઉપરાંત કેટલા બીજા બિલો લાવવાના હતા એ બિલો પણ ધીમે ધીમે આવશે. અને જેવી રીતે 370મી કલમ વખતે એમને કોઈનો પણ સાથ લેવો ન પડ્યો અને પોતે આખું બિલ પસાર કરી શક્યા, એવી રીતે હવે બાકીના બિલો પણ ભલે અત્યારે એમની પૂર્ણ બહુમતી ભારતીય જનતા પાર્ટીની ન હોવા છતાં પણ એ પોતાની રીતે પોતાની રણનીતિ કરીને એ ચોક્કસ આ રીતે લાવશે. એટલે 100 દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે તેમના સંબોધનમાં એમ કહ્યું હતું ને કે પહેલી વાર એવું બન્યું છે કે ના કોઈ પણ એક જે સરકાર છે એટલે કે ભારતીય જનતા પાર્ટી ચલો સરકાર છે તો એમાં ત્રીજી વાર અત્યારે તો પ્રાઇમ મિનિસ્ટર તરીકે એક જ વ્યક્તિને અત્યારે પસંદ કર્યા છે. આ પહેલાં પણ ક્યાંક આ નથી બની ઘટના અને પણ આ વખતે બની છે અને હજુ પણ એ પ્રમાણેનો જે કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે કે હજુ જે યોજનાઓ અમલી કરવાની જે બાકી છે આગામી 100 દિવસમાં અમે પૂર્ણ કરીને બતાવીશું. તે શું કહેશો યોગેશભાઈ? નહીં, એટલે એમની વાત સાચી છે કે નહેરુજી પછી છેલ્લા 60 વર્ષમાં કોઈ પણ સરકાર ત્રીજી વાર આવી હોય, કોઈ પણ વડાપ્રધાન ત્રીજી વાર વડાપ્રધાન પદે બેઠા હોય
એવો આ ઐતિહાસિક બનાવ બન્યો છે. અને એના કારણે નરેન્દ્રભાઈનો જુસ્સો ખૂબ જ વધ્યો છે અને પોતાની રીતે પોતાનું કામ કરશે. અને આ 100 દિવસમાં એમણે પોતે જે કંઈ નક્કી કર્યા છે એ બધા જ પ્રોજેક્ટો, દાખલા તરીકે વંદે ભારત, 100 જેટલી વંદે ભારત ટ્રેનો અત્યારે શરૂ થઈ છે અને હવે નમો ભારત ટ્રેનો રેપિડ સ્પીડ વાળી એ હવે ચાલુ થવા જઈ રહી છે. એટલે નરેન્દ્રભાઈનો જે વિકાસનો એમનો એજન્ડા છે એ તો ચોક્કસપણે ખૂબ સારી રીતે ચાલશે. હાઈવે અને કેટલાક રોડ બનાવવાની બાબતમાં એમની જે સ્પીડ હતી એ પણ હવે વધશે અને ભારતને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિકાસ કરશે. અને ઉદ્યોગો માટેની એમની જે નીતિ છે એને તો ચોક્કસપણે એ વળગી રહેશે અને ભારતમાં વિદેશોથી પણ રોકાણો આવે અને ભારતનો વિકાસ થાય, ઉદ્યોગો વધે, રોજગારી વધે એ માટેના એમના પ્રયત્નો આ 100 દિવસમાં પૂરેપૂરા કર્યા છે અને બાકીના દિવસોમાં પણ એને ખૂબ વેગ મળશે એ પ્રમાણેની એમની કાર્ય પ્રણાલી રહી છે. એટલે મને આશા છે કે નરેન્દ્રભાઈ હવે ખૂબ સફળ રીતે પોતાના ધારેલા કામો, વિકાસના કામો ચોક્કસપણે એ આગળ વધારશે. હિતેન્દ્રભાઈ એક છેલ્લો સવાલ, અત્યાર સુધી ક્યાંક એવી ચર્ચાએ જોર પકડ્યું હતું જે પ્રમાણે યોગેશભાઈએ પણ કહ્યું કે હજુ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખાની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ પણ આવતીકાલે સવારે તેઓ ભુવનેશ્વર માટે નીકળવાના છે, પણ શું તેને લઈને પણ કોઈ ચર્ચા વિચારણા કે બેઠક થાય તેવી કોઈ શક્યતાઓ ખરી? યોગેશભાઈ જે વાત કરી છે ચોક્કસપણે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક અંશે આંતરિક અસંતોષ છે, એમાં બે મત નથી. જયારે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવામાં આવ્યા, એમની જાહેરાત થઈ, એની સાથે જ અસંતોષ હતો, આજે પણ છે, પણ જાહેર વ્યક્ત કરી નથી શકતા. અલગ અલગ હેતુઓથી અલગ અલગ વ્યક્ત કરતા હોય છે. આજે અમૂલ ભટ્ટ હોય તો અમૂલ ભટ્ટે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હોય કે અહીંયા અધિકારીઓ ગાંઠતા નથી, ક્યાંક સંજય કોરડિયાએ જુનાગઢના ધારાસભ્ય વ્યક્ત કર્યો હોય, મૂળ ઇનડાયરેક્ટલી સરકારને ક્યાંક આડે હાથ લેવાની કોશિશ પણ કરી છે. પણ હજુ પણ મેં આપને કીધું કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં એવું કોઈ નેતા નથી કે જેની પાસે હિંમત નથી કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં બળવો કરી શકે. જે તાકાત ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલા જેવા નેતા પાસે હતી, જેને 46 ધારાસભ્યો સાથે બળવો યજ્ઞ કર્યો હતો, આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં એક પણ એવો નેતા નથી કે જે ગુજરાત સરકાર સામે બળવો કરી શકે. આજે નરેન્દ્ર મોદી સામે કોઈ ચૂકે ચા કરી શકે એવી સ્થિતિમાં નથી. બધા જ ચૂકથી ચૂપચાપ બેસી રહેતા હોય છે. આજે ઉમેદવારોની પસંદગીની વાત હોય ત્યારે પણ કોઈ સ્પષ્ટપણે કહેતું નથી કે આ ઉમેદવારને ટિકિટ આપીશું આમ તકલીફ થશે. આજે સાબરકાંઠાની વાત હોય, આજે સાબરકાંઠામાં જે ઉમેદવારની પસંદગીની વાત હોય કે પછી વડોદરાની વાત હોય, આવી અનેક ઘટનાઓ છે કે જે ઘટનાઓમાં ઉપરથી ઉમેદવારો થોપી બેસાડવામાં આવે ને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ મને કમને સ્વીકાર્યા છે, એ હકીકત છે. આજનું મંત્રીમંડળ પણ ઘણા જ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓને ગમતું નથી, છતાં પણ એમને સ્વીકારવું પડે છે. એમના જુનિયર કહી શકાય જેમનામાં કામ કરવાની આવડત પણ નથી, જે પ્રજાના કામો કરી શકે એવી સ્થિતિમાં પણ નથી, એવા નેતાઓને પણ સ્વીકારવા પડ્યા છે. આજે સંગઠનમાં પણ એવા લોકો કે જેમનું એમના વિસ્તારમાં કોઈ વેલ્યુ પણ નથી, પ્રભાવ પણ નથી, છતાં પણ સ્વીકાર્યા છે. એટલે ભાજપ પાસે આજે ગુજરાતમાં કોઈ બળવો કરી શકે એમ કે નરેન્દ્ર મોદી કે અમિતભાઈ શાહની સામે કોઈ બોલી શકે એવો એક પણ નેતા નથી, જેના કારણે આ સ્થિતિ છે. બાકી ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં ચણભળાટ ચાલી રહ્યો છે. આંતરિક કચવાટ ચોક્કસ છે કે મંત્રીમંડળમાં ફેરફાર થવો જોઈએ, મંત્રીમંડળ બદલાવવું જોઈએ, સીએમ પણ બદલાવવો જોઈએ, પ્રદેશ પ્રમુખ પણ બદલાવા જોઈએ. આ તમામ વાતો અત્યારે ચોક્કસ ચાલી રહ્યો છે. કેટલાક દક્ષિણ ગુજરાતમાંથી નવો સીએમ બનાવવા માંગે છે, એમાં ઘણા નામોની પણ ચર્ચાઓ છે. એમાં જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં કનુભાઈ દેસાઈ પોતે નાણામંત્રી છે, એમના નામની પણ ચર્ચા છે, હર્ષ સંઘવીની પણ છે, પુનેશ મોદીની પણ છે. આજે સૌરાષ્ટ્રની વાત આવે તો મનસુખ માંડવિયાના નામની પણ ચર્ચાઓ છે, એ જ રીતે જીતુભાઈ વાઘાણીની પણ છે, ઉષો રૂપાલા છે, આવા અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે. આજે પણ મેં તમને કીધું ને કે અત્યારે કોઈ વ્યક્તિ દાવો કરી શકે એવી સ્થિતિમાં નથી. આજે જે શંકરસિંહનું વ્યક્તિત્વ હતું એવું વ્યક્તિત્વ આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં એક પણ નથી કે જે ગુજરાત ભારતીય કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયનો વિરોધ કરી શકે, એટલા માટે આ સ્થિતિ થઈ નથી. બિલકુલ જય હિતેન્દ્રભાઈ અને યોગેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે.
તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ તો ગુજરાતની મુલાકાતે છે, અલગ અલગ ચર્ચા વિચારણાઓ પણ હાથ ધરાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતના રાજકારણમાં જોવા મળશે. આજના ટુ ધ પોઈન્ટમાં આપશો. નમસ્કાર.